ભગવાન જગન્નાથ હાલ સરસપુર મામાના અગિયાર મોસાળમાં છે, ત્યારે સાંજે સરસપુર ખાતે ભગવાનનું મોસાળ ભરવામાં આવ્યું હતું. મામેરાના દર્શન માટે હજારો ભક્તો ઉમટ્યા હતા અને દર્શન કર્યા હતા. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના આભૂષણો વાઘાને દર્શન માટે મૂકવામાં આવ્યા હતા. આ વાઘામાં મોરપીચ કલરમાં ગાય અને મોરની પ્રિન્ટ સાથે તૈયાર કરવામાં આવ્યા છે અને સુંદર કસબ વર્ક કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, ત્યારે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અને દર્શનનો લ્હાવો લેવા માટે ભારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી રહી છે. PCBA કર્યા વિવિધ બ્રાન્ડની બોટલોમાં ઇંગ્લિશ દારૂ બનાવવાની વેચવાનો પર્દાફાશ. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ઘરમાં વિદેશી દારૂ બનાવી વેચવાનો PCBA પર્દાફાશ કરી માસ્ટર માઇન્ડની કરી છે ધરપકડ. ગાંધીના ગુજરાતમાં બે રોકટોક દારૂનું વેચાણ અંગે વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે અને ઉઠતી રહે છે. ગુજરાતમાં દારૂ વેચવાના અને ઘૂસાડવાના અવનવા કિમિયાઓ અજમાવાતા હોય છે, ત્યારે સેટેલાઇટ વિસ્તારમાં આવેલા અભિલાષા એપાર્ટમેન્ટમાં વિદેશી દારૂ બનાવતા માસ્ટર માઇન્ડની અમદાવાદ PCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. PCB સ્કોડના PSIJC ચારણે પોતાની ટીમ સાથે રેડ કરી હતી. રેડ દરમિયાન વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો જો ટીમ ચોંકી ઉઠી હતી અને વધુ તપાસ કરતાં ઘરમાંથી જ ડુપ્લિકેટ ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂનો જથ્થો આરોપી બનાવતો હોવાનું બહાર આવ્યું હતું. આરોપી કુણાલ મચ્છર વિવિધ ઇંગ્લિશ દારૂની બોટલો ઉપર જાત જાતની સ્ટીકરો લગાવી ઘરમાં જ પેકિંગ કરતો હતો, જે આરોપીની ધરપકડ કરી અભિષેક ઉર્ફે અબુ મોદી, ધર્મેશ ઉર્ફે કાચોને પકડી પાડવામાં આવ્યા છે અને પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.